જામનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને તેના ડેલિગેશન તથા બ્રાન્ચ ઇન્ડસ્ટ્રીના એસોસિએશન યોજેલી ખાસ મુલાકાત. જામનગરને બ્રાન્ચ સિટીનું બિરુદ આપવાનાર ઘડિયાળના મોગરાથી માંડીને વિમાનના મહત્વના પાર્ટ્સનું ઉત્પાદન કરતા દેશના સૌથી મોટા અને એકમાત્ર બાસ્પર્ટ ઉદ્યોગ ખાસ મેન પાવરની જરૂરિયાત માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર અમીબેન ઉપાધ્યાય અને તેની ડેલિગેશન મુલાકાત લીધી છે. જામનગરના ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને જીઆઈડીસી ફેઝ ટુ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બ્રાસ ઉદ્યોગની હાલની સ્થિતિમાં સ્થાનિક લોકોને વધુ રોજગારી મળે અને પરપ્રાંતિઓ પર નિર્ભર રહેવાના બદલે લોકલ સ્કિલ ધરાવતા ઉમેદવારોને રોજગારી મળે તે દિશામાં ખાસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિચારી રહી છે. જામનગરમાં નાના મોટા 4-5 હજાર એકમો બ્રાસ પાર્ટના ચાલી રહ્યા છે. રોજગારીની વાત કરવામાં આવે તો બ્રાસ ઉદ્યોગથી 4-5 લાખ લોકોને ગુજરાન ચાલી રહ્યા છે. જામનગરના બ્રાસ ઉદ્યોગમાં બનેલ ચશ્માના સ્ક્રૂથી માંડીને એરક્રાફ્ટના પાર્ટ એક્સપોર્ટ થાય છે. આ ઉપરાંત બ્રાસનો મોટો સ્કેપ અને મશીનરીઓ પણ ઇમ્પોર્ટ થાય છે. તેવા સમયે સ્થાનિક લોકોને સ્કોલ ડેવલપ કરી બ્રાસ ઉદ્યોગમાં નવી પેઢીને વધુ પગભર બનાવવા તેમજ સાહસિકો તૈયાર કરવા જામનગરના બ્રાસ ઉદ્યોગના પ્રતિનિધિઓ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા સેડમેપ તૈયાર કરવા વિચાર વિમર્શ કરાયો છે. આ મુલાકાત દરમિયાન બ્રાસ ઉદ્યોગની હાલની જરૂરિયાતો અને વિકાસની જુદી જુદી બાબતો પર પણ ખાસ ચર્ચાઓ થઈ હતી અને જામનગરના ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા પણ આ મુલાકાતને સકારાત્મક ગણાવવામાં આવી રહી છે. હર્ષલ ખંડેરિયા, ZTV જામનગર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અત્યારે શિક્ષણને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાના એક કર્મસ્થ સંનિષ્ઠ પ્રયાસ થઈ રહ્યા છે. હકીકતમાં આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરીએ તો આપણે દરેક જગ્યાએ લોકલને વોકલ બનાવવાની વાત છે. એટલે કે જે તે સમયે આપણે ગુજરાતની વાત કરીએ, ભારતની વાત કરીએ તો જે તે જગ્યાએ રહેલી વ્યક્તિમાં જેટલી શક્યતાઓ સંભાવનાઓ છે તેને ઉજાગર કરવી તથા તે જ જગ્યાએ રહી વ્યક્તિ કઈ રીતે આત્મનિર્ભર બની શકે તેની વાત છે. અત્યારે ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં, વિવિધ પ્રદેશોમાં જઈ અને યુનિવર્સિટી પ્રયત્ન કરી રહી છે. છોટાઉદેપુર, ડાંગ, આહવા, કચ્છ, આજે જામનગરની મુલાકાત લીધી. તો ખાસ કરીને અહીંયા જે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ઘણી બધી જગ્યાએ એક જુદા પ્રકારના સ્કિલ લેબરની વાત છે કે જુદા પ્રકારની સ્કિલની વાત છે કે એ પ્રકારનો એ લોકોને મેનપાવર જોઈએ છે. તો યુનિવર્સિટી એ પ્રયાસની દિશામાં છે અને આજે માટે એટલા માટે તે ખાસ કરી એક ક્ષેત્ર સાથે જોડાયેલા જે લોકો છે એની સાથે એક વાર્તાલાપ રાખ્યો હતો કે એ લોકોની જરૂરિયાત શું છે, એ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ છે તેની જરૂરિયાત શું છે, એ મેન પાવરને કયા પ્રકારની સ્કિલ જોઈએ, કયા પ્રકારના મશીનની ટ્રેનિંગ જોઈએ અને સાથે જ્યારે તે લોકો એબ્સોર્બ થાય છે, ઇન્ડસ્ટ્રીમાં જાય છે ત્યારે લગભગ તેઓને મહેનતાણું કે કમાણી કેટલી મળે છે. તો એની માટે એક આજે એક વાર્તાલાપ રાખ્યો હતો અને ખૂબ સફળતાની દિશામાં વાર્તાલાપ રહ્યો છે. ચોક્કસપણે ગુજરાતમાં આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં તેઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જે ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટી છે, તે ચોક્કસ તે દિશામાં પ્રયત્ન કરશે કે અમે એ પ્રકારના લોકોને તૈયાર કરી ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડી શકીએ.